દહેગામ તાલુકામાં વરસાદી માહોલ જામી જતા તાલુકાના મુખ્ય માર્ગો ઉપર ઝાડ પડી જતા વાહન ચાલકો પરેશાન. વાવાઝોડા અને વરસાદથી ઠેર ઠેર ભરાયા પાણી. 3 કલાકમાં 3 ઇંચ વરસાદ. ગાંધીનગર જિલ્લાના દહેગામ પંથકમાં વરસાદી માહોલ શરૂ થઈ જતા તાલુકા અને શહેરમાં ધોધમાર વરસાદ તૂટી પડતા લોકો ધુવાપુવા થઈ જવા પામ્યા હતા. રાત્રિના સમયે વરસાદ પડતા લોકોને એટલી બધી અસર થવા પામી ન હતી, પરંતુ સવારે 7 વાગ્યાથી જ વીજળીના કડાકા અને વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડતા તાલુકા અને શહેરના રસ્તાઓ ઉપર વાહન ચાલકોને નીકળવાના પણ ફાંફા પડી ગયા હતા. તેટલો ધોધમાર વરસાદ તૂટી પડતા સવારથી 10 વાગ્યા સુધી લોકો ઘરની જેલમાં પુરાયા તેવો માહોલ સર્જાયો હતો. તાલુકાના કેટલાય મુખ્ય માર્ગો ઉપર ઝાડ પડી જતા પરિવહન કરતા વાહન ચાલકો લાંબા સમય સુધી મુશ્કેલીમાં મુકાયા હતા અને તાલુકાના કેટલાય ગામડાઓમાં લાઇટો બંધ થઈ જતા આટલા વરસાદી માહોલમાં ગ્રામ્ય જનતા ભારે પરેશાન થવા પામી હતી. આમ દહેગામ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા બાઇક ચાલકો માટે બાઇક દોરીને જવાનો સમય આવી ગયો હતો. આમ આજે સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 3 કલાકમાં 3 ઇંચ વરસાદ તૂટી પડતા લોકો ભારે પરેશાનીનો સામનો કરતા જોવા મળ્યા હતા અને 10 વાગે વરસાદ બંધ થઈ જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. આમ દહેગામ તાલુકામાં છેલ્લા 5-1 દિવસથી વરસાદ ચાલુ છે, પરંતુ આજે પડેલો વરસાદ મોસમનો ધોધમાર વરસાદ કહી શકાય. કારણ કે તાલુકાના ગામડાઓમાં ખેતરોમાં વાવેલા પાકોમાં પાણી ભરાઈ જતા લીલા પાકો પણ પાણીમાં ડૂબી જવા પામ્યા હતા અને ખેતરોમાં પણ સમૃદ્ધમાં ફેરવાયા હોય તેવો માહોલ સર્જાયો હતો. અગર સિંહ ચૌહાણ, ZS TV, દહેગામ.